નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું સુધરા. વાત કરીએ મહત્વના સમાચારની તો બિન સચિવાલય વર્ગ 3 પરીક્ષા રદ કરાતા ઉમેદવારો રોષે ભરાયા છે, ગાંધીનગર પહોંચ્યા છે. ઉમેદવારોએ ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવન પહોંચી પરીક્ષા રદ થવા મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ બહાર ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો 2 દિવસમાં પરીક્ષાની નવી તારીખ જાહેર નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો તમામ ઉમેદવારો પહોંચી ચૂક્યા છે ગાંધીનગર અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે. 2 દિવસમાં પરીક્ષાની નવી તારીખ જાહેર નહીં કરવામાં આવે તો પછી ઉગ્ર રજૂઆત અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નવી તારીખની માંગ કરવામાં આવી રહી છે. બિન સચિવાલય વર્ગ 3 પરીક્ષા રદ કરવામાં આવી જે મામલે ઉગ્ર રજૂઆત કરવા માટે ગાંધીનગર વિદ્યાર્થીઓ પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. તો 2 દિવસમાં નવી તારીખ જાહેર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તારીખ 2 દિવસમાં જાહેર નહીં કરવામાં આવે તો ગાંધીજીના માર્ગે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એવા કોઈ આંદોલન થાય તો સંપૂર્ણપણે ગુજરાત સરકાર જવાબદાર રહેશે. અને શ્રી આ બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે સત્વરા આયોજન કરવામાં આવે 1 મહિના અને આજા છે કે સરકાર અમારી આ રજૂઆત લેશે અને અમને ન્યાય આપશે. જલ્દીથી જલ્દી અમારી આગળ સત્યની જાહેર કરવામાં આવે કે ભાઈ આ કારણસર પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં ટૂંક સમયની અંદર આટલા ટાઈમમાં પરીક્ષા લેવામાં આવશે. તો ઉમેદવારો હવે ગાંધીનગર પહોંચ્યા છે, ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. અમારી સાથે હિતેન્દ્ર બારોટ જોડાયા છે ગાંધીનગરથી. હિતેન્દ્ર, જણાવશો ઉગ્ર રજૂઆત કરતા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, શું કહેવું છે ઉમેદવારોની? જો નવી તારીખો માટે જવાબ રજૂ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કેવા પગલાં લેશે? યુવાન સેવા પસંદગી મંડળ દ્વારા જે પ્રકારે પરીક્ષા રદ કરી છે એના કારણે યુવાનોમાં પણ નારાજગી જોવા મળી છે. અહીં તમે યુવાનો જોઈ શકો છો કે યુવાનોને અત્યારે પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. પોલીસ જવાનો એમને એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તમે અહીંથી બહાર જાઓ. પોલીસ જવાનોને સ્પષ્ટ કરી દીધી છે અહીંથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે ઉમેદવારો છે એમને બહાર મોકલી દેવામાં આવે છે. અહીં જોઈ શકાય છે કે તમામ ઉમેદવારો એમની પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તમામ ઉમેદવારો એમની નારાજગી વ્યક્ત કરી અમારી સાથે તમારી અત્યારે રજૂઆત શું છે? રજૂઆત એટલે અમે એ માટે જ આવ્યા છીએ કે આ પરીક્ષા જે રદ થઈ એનું અમને કારણ જણાવો અને નેક્સ્ટ પરીક્ષાની ડેટ ક્યારે આવશે એ અમને જણાવો, એ માટે જ અમે આવ્યા છીએ તેવી અમારી સરકારને વિનંતી છે. બસ એક રજૂઆત છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે, સરકાર સ્પષ્ટતા કરે. સરકારે શા માટે પરીક્ષા રદ કરી છે એનો સરકારે ખુલાસો કરવાની તાતી જરૂરિયાત છે, એ પણ રજૂઆત છે. બીજા પણ અમારી સાથે યુવાન છે, બીજા યુવાનની શું રજૂઆત છે અત્યારે તમારી? ભાઈ, અમે 2-2 વર્ષથી અહીં તૈયારી કરતા હોઈએ છીએ. અમારા મા બાપ કઈ રીતે પૈસા આપે છે અમને ખબર છે, ને આ લોકો આ રીતે છેલ્લી 4-5 ભરતીઓ આ રીતે થઈ ગઈ છે, કેન્સલ થાય છે, અમારી પાસેથી પૈસા બી લેવામાં આવે છે અને ભરતીનું કોઈ નિદાન હોતું નથી, અમને કોઈ જોબ મળતી નથી. તો અમારે કરવાનું શું? અમારે, હું મિકેનિકલ એન્જિનિયર છું, આ ભરતી માટે મારી જોબ છોડીને આવ્યો છું અને અહીં મને કોઈ ગવર્નમેન્ટમાં કોઈ સ્કોપ દેખાતો નથી, તો પછી અમારે બીજું કરવાનું શું? આ રીતે પછી અમે રજૂઆત કરવા એ આવ્યા છીએ કે આ ગૌણ સેવાની ભરતી જે અમારી કેન્સલ થઈ છે એની ડેટ તમે અમને આપો અને કયા કારણથી ભરતી કેન્સલ થઈ છે એ અમને જણાવો. બસ આટલી જ અમારી. 2 વર્ષ કરતા વધુ સમયથી તેઓ આ તૈયારી કરી રહ્યા હતા. 2 વર્ષ કરતા વધુ સમયથી અમે અત્યારે બિનસચિવ વર્તનની તૈયારી કરી, પરંતુ સરકાર રદ કરી દીધી. ચોક્કસ એમના ભવિષ્ય અંધકારમાં દેખાય છે. બીજું, તેઓ મિકેનિકલ એન્જિનિયર હતા, તેમણે પોતાની નોકરી પણ છોડી દીધી સરકારી નોકરી. તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત એ છે કે આ ગૌણ સેવા પ્રસંગી મંડળ દ્વારા જે ભરતી પ્રક્રિયાના અંદર તાત્કાલિક તુગલકી ફરમાન ગુજરાત સરકારના જે ઊંચું પ્રશાસન છે એમના દ્વારા તે તાત્કાલિક નિર્ણય લઈ લે છે 6 વાગે કે ભાઈ ભરતી પ્રક્રિયા મોકૂફ કરવામાં આવેલી છે. સતત વારાઘડીએ આવી રીતના LRDના પેપરના અંદર આ જ પોઝિશન આગળ સામે આવી હતી, ને સતત 1.5-2 વર્ષના અંદર જે તે ભરતી પ્રક્રિયા થાય છે એના અંદર પેપર કૌભાંડના સતત કિસ્સા સામે આવે છે. સરકારે એના વિરુદ્ધમાં કોઈ પગલાં લેતી નથી અને અમે સતત આવી રીતના લગભગ 1.5-2 વર્ષથી વિદ્યાર્થીઓ તૈયારી કરીએ છીએ. અમારી વિદ્યાર્થીની કોઈ ભાવનાઓ સમજવા માટે સરકાર તૈયાર નથી. અત્યારે અમે બધા દરેક વિદ્યાર્થીઓ ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ બી એકઠા થયા છીએ અને આ ઉગ્ર વિરોધ કરીએ છીએ સરકારનો. 2 વર્ષ કરતા વધુ સમયથી તેઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા સચિવાલય વર્ગ 3ની, પરંતુ આજે રાજ્ય સરકારે એમની સાથે કુતરાઘાત કર્યું છે. સરકારે પસ્તા કરવાની જરૂર છે. સરકાર શા માટે આ પ્રકારે અસંવેદનશીલ રીતે વર્તી રહી છે? સરકારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તારીખની જાહેરાત કરવાની જરૂર છે. દૂર ભાગવાની જરૂર નથી.
નહીતર આગામી સમયમાં ગુજરાતના યુવાનો દ્વારા નવનિર્માણ જેવું આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. જી બિલકુલ, જે પરીક્ષા રદ કરવામાં આવી છે તેનું સૌથી મોટું કારણ સરકાર દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો, ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શું સરકારને પહેલા શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાનું પહેલા યાદ ના આવ્યું? રાજ્ય સરકારે બે મોટા ફેરફારો કર્યા છે. એક તો લાયકાતમાં ફેરફાર કર્યો, બીજું વય મર્યાદામાં વધારો કર્યો છે. જે લાયકાતની વાત કરો, પેલા 12 પાસ હતી એની જગ્યાએ એને સ્નાતક કરી દીધો અને 27 વર્ષની જે વય હતી સામાન્ય માટે એમના માટે હવે 35 વર્ષની વય મર્યાદા કરી દીધી છે. એટલે સ્વાભાવિક છે નથી કોમ્પિટિશન, એક બાજુ ઉંમરલાયક ઉમેદવારોની કોમ્પિટિશન વધવાની છે તો બીજી બાજુ ધોરણ 12 પાસ યુવાનોની બાદબાકી થવાના કારણે સંખ્યા ઘટવાની પણ છે. એટલે આ બાજુ બે પ્રકારનો અત્યારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. મૂળ વાત એટલી છે કે શા માટે રાજ્ય સરકારે આ પ્રકારે વિલંબથી નિર્ણય કર્યો કે એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ચૂક્યો તો આ જાહેરાત કરી, ત્યારે રાજ્ય સરકાર શા માટે અચાનક આ પ્રકારે નિર્ણય લેવો પડ્યો, શું કામ આ પ્રકારે નિર્ણય કર્યો, કોના લાભાર્થે કર્યો છે, એ તમામ બાબતો અત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. યુવાનો સ્પષ્ટપણે માની રહ્યા છે સરકાર શા માટે આ પ્રકારે નિર્ણય કરી રહી છે, કોના લાભાર્થે કરી રહી છે, સરકારે એનો જવાબ આપવો જોઈએ. વિજય રૂપાણી સરકાર એ સંવેદનશીલ સરકાર માનવામાં આવતી હોય ત્યારે આ યુવાનોના 10 લાખ કરતાં પણ વધુ યુવાનોનો ભવિષ્યનો પ્રશ્ન છે, ત્યારે ખુદ મુખ્યમંત્રીને જવાબ આપવો જોઈએ એવી પણ યુવાનોની માંગ છે. બિલકુલ, જે પરીક્ષા રદ કરવામાં આવી છે ત્યાં રહેલા ઉમેદવારો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, તે લોકોને શું લાગી રહ્યું છે જે બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તેના કારણે જે આ પરીક્ષા રદ કરાય છે કે પછી તેમને લાગી રહ્યું છે કે કોઈ બીજા કારણો હોઈ શકે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રીતે પરીક્ષા રદ થઈ એની સાથે જ ગુજરાતના 10 લાખ કરતાં વધુ યુવાનોમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એમની સ્પષ્ટપણે વાત છે કે અમારા ભવિષ્ય સાથે ગુજરાત સરકાર ચેડા કરી રહી છે. અમે 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા, અમે સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નો કરતા હતા, હાર્ડવર્ક કરી રહ્યા છે, ભાડાના મકાનોમાં રહી રહ્યા છે, અમે અમારી ખાનગી નોકરીઓ છોડીને માત્ર સરકારી નોકરી મેળવવા માટે તમામ પ્રયાસો લગાવી દીધા હતા. અમે સરકારી પુસ્તકાલય હોય કે ખાનગી પુસ્તકાલય તમામ જગ્યાએ અમે તૈયારી કરી રહ્યા હતા. એટલે સરકારે જવાબ આપવાની જરૂર છે, સરકાર પોતે ખુલાસો કરે, 2 દિવસમાં તારીખની જાહેરાતો કરે એવી પણ એમની રજૂઆત છે. એ તમામ યુવાનોની એક જ વાત છે કે રાજ્ય સરકાર એકદમ પસ્તા કરે, રાજ્ય સરકાર તારીખની જાહેરાત કરી, રાજ્ય સરકાર લોકોના હિતમાં યુવાનોના હિતમાં આ પ્રકારે નિર્ણય કરે, યુવાનોના હિતમાં રાજ્ય સરકાર નિર્ણય કરે, રાજ્ય સરકાર યુવાનોના હિતમાં નિર્ણય. અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કેટલાક ઉમેદવારોને અત્યારે મળવા માટે ગૌણ સેવા પસંદગી મંડળના હોદ્દેદારોની પાસે મળવા લઈ જવામાં આવી રહ્યા છે. તમામ હોદ્દેદારો અત્યારે વાત કરીએ, તમામ હોદ્દેદારોની વાત કરીએ કે અત્યારે તમામ યુવાનો રજૂઆત સર રજૂઆત છે કે એક્ઝામ ક્યારે લેવાશે એનું મારે કારણ જાણવું છે અને એક્ઝામ ખરેખર લેટ કરી એની પાછળ શું હેતુ હતો એમ એ સરકારને જવાબ આજે આપવો જ પડશે. અમારી શું રજૂઆત છે? માત્ર ને માત્ર એટલી રજૂઆત છે કે વિદ્યાર્થીઓના હિતની અંદર સરકાર નિર્ણય લે અને 12 પાસ ઉપર 3.5 લાખ વિદ્યાર્થીઓના ભાવિની સાથે સરકાર ચેડા કરી રહી છે. 3.5 લાખ વિદ્યાર્થીઓના પાછળ એમના પરિવારનું અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે. એટલે અમારી માત્ર એક જ માંગણી છે કે સરકાર શ્રી વિદ્યાર્થીઓના હિતમાં વિચારે અને એમના પરિવારના હિતમાં વિચારે. ગરીબ વિદ્યાર્થીઓ અહીંયા છેલ્લા 6-12 મહિનાથી ઊભા છે, ગાંધીનગર મુકામે અલગ અલગ સિટીઓની અંદર તૈયારી કરી રહ્યા છે, પૈસાનું પાણી કરી રહ્યા છે, સરકારને કોઈ ભાન નથી અને તગલકી નિર્ણયો 8 દિવસ પહેલા સરકાર પરીક્ષા કેન્સલ કરી રહી છે. કોઈ જ નિર્ણય કરવામાં નથી આવી રહ્યો, રાજ્ય સરકાર કોઈ જાહેરાત નથી, કોઈ પસ્તાવ નથી કરી, શું કહેવા માંગો છો? રાજ્ય સરકારે જાહેરાત કરી નથી તો પરીક્ષા કઈ રીતે કેન્સલ થઈ? પરીક્ષા રદ કરવાની વાત કરી છે પરંતુ ડિગ્રી જે રીતે વાત કરીએ સરકાર હજુ પસ્તા કરતી નથી, કયા કારણોસર પરીક્ષા રદ કરી છે? હા તો સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ તો વિદ્યાર્થીઓ શાંત થાય, વિદ્યાર્થીઓને ખબર પડે કારણ શું છે પરીક્ષાનું. વારે ઘડી આ 6થી પરીક્ષા સતત એવી છે કે કોઈ કારણ આપ્યા વગર કેન્સલ કરી દેવાની છે. લોકરક્ષકની પરીક્ષા જોવો તો તમે કેન્સલ થઈ છે, આવી રીતે વારે ઘડીએ પેપર ફૂટી જાય તો વિદ્યાર્થીઓના ભાવિ સાથે સંપૂર્ણપણે ચેડા થઈ રહ્યા છે અને સરકારે ખરેખર વિદ્યાર્થીઓના હિતની અંદર વિચારવું જોઈએ. હવે પછી શું કરવા માંગો છો? ખાસ કરીને વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અત્યારે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, હવે વાત કરીએ યુવાનોમાં નારાજગી છે, યુવાનો સ્પષ્ટપણે માની રહ્યા છે કે આ ગુજરાતના યુવાનોનો ભવિષ્યનો પ્રશ્ન છે, ગુજરાત સરકાર આ પ્રકારે કોઈ પણ પ્રકાર નિર્ણય ન કરી શકે, સરકારે ગુજરાતના યુવાનોને વિશ્વાસ અપાય તે પ્રકારે નિર્ણયો કરવા જોઈએ, લોકોને વિશ્વાસમાં લઈને નિર્ણય થાય એ પ્રકારે સંવેદનશીલ સરકાર જો હોય તો એને પોતે ચોક્કસ કારણો આપવા જોઈએ શા માટે આ પરીક્ષા રદ કરી છે.
એનો સરકારે ગુજરાતની પ્રજાને જવાબ આપવાની જરૂર છે. ગુજરાતની સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ શા માટે દૂર ભાગી રહ્યા છે એનો પણ યુવાનો જવાબ માંગી રહ્યા છે. યુવાનો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અત્યારે એમને જવાબ આપવામાં આવે. અત્યારે તમે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસની બહાર પણ જોઈ શકાય છે કે યુવાનો અહીંયા આવી પહોંચે છે, એમના કેટલાક પ્રતિનિધિઓ છે એ પણ આવી પહોંચે છે. એમની રજૂઆત છે કે એમને ન્યાય મળવો જોઈએ, કોઈ પણ રીતે ન્યાય મળવો જોઈએ. જે રીતે વાત કરીએ કે જે પ્રકારની ઘટના બની છે એ ગુજરાતના યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન બની ચૂકી છે. 10 લાખ કરતાં વાળું વધુ યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન છે. સરકાર શા માટે જવાબ નથી આપતી? સરકારે ખુલાસો કરવાની તાતી જરૂરિયાત છે. યુવાનોના ભવિષ્યનો સવાલ છે. 2 વર્ષ કરતાં આપણે વધુ સમય લીધો, તૈયારી કરી રહ્યા હતા. કેટલાક યુવાનોએ પોતાની ખાનગી નોકરી પણ છોડી દીધી હતી, પોતાની ખાનગી નોકરી છોડીને તેઓ તૈયારી કરી રહ્યા હતા. તમામ યુવાનો સ્પષ્ટપણે માની રહ્યા છે કે સરકાર ખુલાસો કરે, જવાબ આપે. જી બિલકુલ દિતેન્દ્ર, જે દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે, ઉગ્ર રજૂઆત તમામ ઉમેદવારો તરફથી કરવામાં આવી રહી છે, ત્યારે શું કોઈ અધિકારીઓ બહાર ઉપસ્થિત દેખાઈ રહ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે નવી તારીખો હવે જાહેર ક્યારે કરવામાં આવશે? અત્યારે એ કોઈ પોલીસ અધિકારીઓ અને અત્યારે યુવાનો છે, જે તમે જોઈ શકો છો કે પોલીસ જવાનો અને ઉમેદવારો છે અહીંયા કોઈ લોકોને મળવા દેવામાં આવતા નથી. અત્યારે વાત કરીએ કે અત્યારે કેટલાક જે યુવાનો છે એ પૈકી કેટલાક યુવાનોને ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓને મળવા દેવામાં આવશે, એમની સાથે મુલાકાત કરાવવામાં આવશે એ તમે જોઈ શકો છો. મૂળ વાત એટલી છે કે યુવાનોની સીધી રજૂઆત છે કે એમને ગૌણ સેવા પસંદગી મંડળ ને રજૂઆત કરવા દેવામાં આવે, એમની રજૂઆત સાંભળવામાં આવે. પરંતુ સરકારને સાંભળવામાં કોઈ જ રસ નથી. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા હોય, અસિત વોરા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમને કંઈ જ ખબર નથી કયા કારણોસર પરીક્ષા રદ કરવો પડે. ખુદ ચેરમેન જો સમગ્ર બાબતથી અજાણ્યા હોય તો પછી બીજાની તો શું અપેક્ષા રાખવાની? તમામ લોકો માની રહ્યા છે કે સરકારે ખુલાસો કરવો જોઈએ. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર પોતે દાવો કરી રહી છે કે તેમની સરકારે પારદર્શક સરકાર છે, સંવેદનશીલ સરકાર છે. તો 10.5 લાખ યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન છે, ત્યારે એમને શા માટે જવાબ આપવામાં નથી આવતો? અમારી સાથે કેટલાક યુવાનો પણ જોડાઈ ચૂક્યા છે, અત્યારે તેઓ પણ રજૂઆત અર્થે છે. ગુજરાત સરકારની જાહેરાત ભરતી ક્રમાંક 2018-19 અન્વયે એમણે થોડા દિવસો પહેલાં, 2-3 દિવસ પહેલાં ભરતી રદ કરી છે, તથા એવો એક રૂમર ફેલાઈ રહ્યા છે કે 12 પાસની જગ્યાએ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કરવામાં આવી છે. તો અમે એ બાબતે ગૌણ સેવા પસંદગી મંડળને આવેદન આપવા માંગીએ છીએ. ગૌણ સેવા વહીવટી વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે બિન સચિવાલય વર્ગ 3 માટે. એમાં હવે સ્નાતકની પદવી એ ફરજિયાત રહેવાની છે. 12માના બદલે હવે ગ્રેજ્યુએશન રહેવાનું છે. બિન સચિવાલય વર્ગ 3 માટે ફરજિયાત સામાન્ય વહીવટી વિભાગે પરિપત્ર કર્યો છે. સાથે સાથે એમણે એ પણ પરિપત્ર કર્યું છે કે હવે 27 વર્ષની જે ઉંમર હતી સામાન્ય કેટેગરી માટે એ 35 વર્ષ કરી છે. હવે સર, તમે જે રીતે અમને કહી રહ્યા છો, એક બિન ઓફિશિયલી સરકાર દ્વારા ઓફિશિયલી જાહેરાત નથી કરવામાં આવી એવા રૂમર્સ વાળું પરિપત્ર તો અમે પણ જોયું છે. અમે એટલે જ અહીંયા આવેદન કરવા માંગીએ છીએ કે સરકાર મૌન ધારણ ના કરે, જે પણ હોય એ તાત્કાલિક ધોરણે મીડિયા સમક્ષ આવી અને અથવા ડિજિટલ ભારત છે તો એ રીતે અમારો સંપર્ક કરે, વિદ્યાર્થીઓનો સંપર્ક કરે, તથા જે સત્ય હોય એની જાણકારી અમને આપે, એટલે અમને ખબર પડે કે ભવિષ્યની અંદર અમારે તૈયારી કરવી કે અમારે કોઈ ઘરનું કામ કરવું કે અમારે ઘોર ખોદવું. જે પણ નિર્ણય હોય સરકાર જલ્દી અમને આપે એવી આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. તમામ યુવાનોને એક જ રજૂઆત છે કે સરકારે પસ્તા કરે, ખુલાસો કરે. સરકાર ગુજરાતના યુવાનોને ન્યાય આપે, ગુજરાતના યુવાનોને ન્યાય આપે. ગુજરાતના યુવાનો માંગ કરી રહ્યા છે કે એમને ન્યાય મળવો જોઈએ. અત્યારે કેટલાક ગૌણ સેવા પસંદગી મંડળના જે ઉમેદવારો છે એ પૈકી કેટલાક યુવાનો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે પ્રવેશ દ્વાર પાસે પહોંચી ચૂક્યા છે. પોલીસ એમને લઈને પહોંચી છે. પોલીસમાંથી કેટલાક યુવાનોને લઈને જશે. એમની રજૂઆત છે કે જે 12 પાસ જે લાયકાત હતી એ યથાવત રાખવામાં આવે, એમાં કોઈ ફેરફાર કરવામાં ના આવે અને રાજ્ય સરકાર તાત્કાલિક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવામાં આવનાર હતી એની તારીખ પણ જાહેર કરવામાં આવે. અચાનક શા માટે રદ કરી એનો પણ સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવે, સરકાર સ્પષ્ટ ખુલાસો કરે. અત્યારે તમે જોઈ શકો છો કે ઉમેદવારો પણ જઈ રહ્યા છે. ઉમેદવાર પણ અત્યારે તમે જોઈ શકો છો કે જો કે મીડિયાનો પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. મીડિયાને અત્યારે પોલીસ દ્વારા પ્રતિબંધિત કરી દેવામાં આવે છે, મીડિયાનો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો છે. અત્યારે તમે જોઈ શકો છો મીડિયાનો પ્રવેશ
મીડિયાને પ્રવેશ આપવો જોઈએ, મીડિયાને મીડિયાને શા માટે મીડિયાનો શા માટે પ્રવેશ અટકાવવામાં આવી રહ્યો છે, એક મોટો સવાલ છે. પોલીસ પણ એમને અટકાવી રહી છે. તો અસિત વોરાએ પણ કશું જ કહેવાનો ઇન્કાર કર્યો છે. આ મામલે તમામ ઉમેદવારો ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. જોકે કેટલાક ઉમેદવારોને હવે અધિકારીઓ સાથે મળવા માટે જવા દીધા છે અને હવે શું ચર્ચા થશે, નવી તારીખો ક્યારે જાહેર કરવામાં આવશે તે માટે સૌથી મોટો સવાલ છે. પરંતુ સવાલ તો ત્યાં ઉદ્ભવી રહ્યો છે કે હવે નવી તારીખો પણ જાહેર કરવામાં આવશે. અહીંયા જોઈ શકાય છે ગુજરાતના 10 લાખ કરતા વધુ યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન છે, ત્યારે શા માટે અટકાવવામાં આવી રહ્યા છે એ જોઈ શકાય છે કે તમામ લોકો અત્યારે ઘર્ષણ અત્યારે પોલીસ જવાનો અત્યારે એમને ખાસ કરી ગોણસા પ્રસંગ મંડળના અધિકારીઓને મળવા માટે અહીંયા લઈ પહોંચી ચૂકી છે. જે જોઈ પણ શકાય છે કે તમામ લોકો એમને રજૂઆત અર્થે